વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે, ગુજરાતી વિષયમાં ભાગ બે. તો તમે બધા જ મારી સાથે ગુજરાતીની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 6 ખોલો. તો બાળ મિત્રો, આ છે આપણું પાના નંબર 6. તમે બધાએ ખોલ્યું, ખૂબ સરસ. ચાલો હું પહેલાં સૂચના વાંચીને તમને સંભળાવું, એટલે ખ્યાલ આવી જાય કે આજે આપણે શું ભણવાનું છે. તો સૂચનામાં લખ્યું છે, મૂળાક્ષર બોલો અને લખો. અરે બાળ મિત્રો, અહીં એમ કહ્યું છે કે આ પેજ ઉપર એક મૂળાક્ષર આપ્યો છે જે તમારે બોલવાનો પણ છે અને લખવાનો પણ છે. પણ તમને ખ્યાલ છે આપણે આગળ ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા. તો તમે પ્રથમ સત્રમાં મૂળાક્ષર ક થી મૂળાક્ષર અણ સુધીના બધા મૂળાક્ષરો શીખ્યા. બાળ મિત્રો, આપણે બીજા સત્રમાં પણ મૂળાક્ષરો શીખવાના છે. મૂળાક્ષર અણ પછી આવે મૂળાક્ષર ત. કયો આવે? અણ ફેણ ના અણ પછી આવે મૂળાક્ષર ત. બાળ મિત્રો, આપણે બીજા સત્રમાં મૂળાક્ષર ત થી શીખવાની શરૂઆત કરવાની છે. આપણે એકવાર યાદ કરી લઈએ કે આપણે પ્રથમ સત્રમાં ક્યાં ક્યાં મૂળાક્ષરો શીખ્યા હતા. તો ચાલો આપણે લાઈનમાં બધા જ મૂળાક્ષરો બોલી જઈએ. ક કમળ નો ક, ખ ખલ નો ખ, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જમરૂખ નો છ, જ જબલા નો છ, ત ટમેટા નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ઢગલા નો ડ, ઢ ઢગલા નો ઠ, અણ ફેણ નો અણ. વેરી ગુડ બાળ મિત્રો, આપણે પ્રથમ સત્રમાં મૂળાક્ષર અણ સુધીના બધા જ મૂળાક્ષર શીખ્યા. હવે આપણે બીજા સત્રમાં મૂળાક્ષર ત શીખીશું. તો બાળ મિત્રો, આ સરસ મજાનું ચોરસ ખાનું આપ્યું છે, એમાં જે તમને મૂળાક્ષર લખેલો દેખાય છે એ છે મૂળાક્ષર ત. કયો છે? મૂળાક્ષર ત. અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? તરબૂચ. તમને બધાને ખૂબ ભાવે ને? તો ચિત્ર સાથે આપણે મૂળાક્ષરને બોલીએ તો આવી રીતે બોલાય. ત તરબૂચ નો ત, ત તરબૂચ નો ત, ત તરબૂચ નો ત. વેરી ગુડ બાળ મિત્રો, હવે આપણે બાજુમાં જોઈએ તો સરસ મજાના એક જ સરખા ટપકાઓ આપ્યા છે. આ ટપકાઓ આપણે ઘૂંટવાના છે. ઉપર લખ્યું છે 10 વાર ઘૂંટો. બાળ મિત્રો, આપણે આ ઘૂંટવાના છે. હું તમને એકવાર ઘૂંટીને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે મૂળાક્ષર ત કેવી રીતે લખો. તો બાળ મિત્રો, અહીંયા જે આ પહેલું ટપકું આપ્યું છે ને, ત્યાંથી ઉપરની સાઈડ આવી રીતે અર્ધગોળ જેવું કરવાનું, પછી કરી દેવાનું આવી રીતે આડો લીટો. આડો લીટો કરીને એ આડા લીટાને અડીને જ એક ઊભો લીટો કરી દેવાનો, એટલે બની જાય મૂળાક્ષર ત. કયો બની જાય? મૂળાક્ષર ત. બાળ મિત્રો, તમે આવી રીતે પણ ઘૂંટી શકો અને પહેલાં અહીંયાથી આવી રીતે આડો લીટો કરીને પછી નીચેની તરફ અર્ધગોળ કરવાનું, પછી આડા લીટાને અડીને ઊભો લીટો બનાવી દેવાનો, તો પણ મૂળાક્ષર ત જ બને. તમને જે રીતે ફાવે એ રીતે તમારે ઘૂંટવાનું છે. તો ચાલો આપણે એકવાર ઘૂંટવાની શરૂઆત કરીએ. તમે પણ મારી સાથે ઘૂંટજો અને બોલતા બોલતા ઘૂંટવાનું છે ત તરબૂચનો ત. ત તરબૂચનો ત, 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 ત તરબૂચનો ત. વેરી ગુડ બાળ મિત્રો, આપણે ત તરબૂચનો ત ઘૂંટ્યો. હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ખાનાઓ આપ્યા છે. બાળ મિત્રો, ઉપરના થોડા ખાનાઓમાં ટપકાઓ આપ્યા છે, આપ્યા છે ટપકા, અને નીચેના ખાનાઓ એકદમ ખાલી આપ્યા છે, આપ્યા છે ને? તો બાળ મિત્રો, આપણે પ્રથમ સત્રમાં જેવી રીતે ભણતા હતા કે પેલા ટપકાઓ ઘૂંટવાના પછી નીચે ખાલી ખાનામાં જાતે જ લખવાનો, એવી જ રીતે આપણે આ બીજા સત્રમાં પણ ભણવાનું છે. ઉપર જે ટપકા આપ્યા છે આપણે પેલા ઘૂંટી નાખીશું, પછી આ નીચે ખાલી ખાનામાં જાતે જ ત તરબૂચનો ત લખીશું. તો ચાલો આપણે પહેલા ખાનામાં જોઈએ તો ખાટા જ અક્ષરે ત તરબૂચનો ત આપ્યો છે, મૂળાક્ષર ત લખેલો છે. અહીંયા પણ આપણે ઉપરની લીટીમાં અને નીચેની લીટીમાં એક પણ લીટો જવા દેવાનો નથી. આપણે વચ્ચે જે ઘણી બધી જગ્યા આપી છે ને એમાં જ લખવાનું છે. તો ચાલો આપણે ઘૂંટવાની શરૂઆત કરીએ. ત તરબૂચનો ત, 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 ત તરબૂચનો ત.
વેરી ગુડ બાળ મિત્રો, આપણે પહેલી લાઈન તો પૂર્ણ થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, તો ચાલો એ પણ આપણે ઘૂંટી નાખીએ. ત તરબૂચ નો ત, 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 ત તરબૂચ નો ત. વેરી ગુડ બાળ મિત્રો, આપણી બીજી લાઈન પણ પૂર્ણ થઈ ગઈ. હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લીટી, તો આ પણ તમે મારી સાથે ઘૂંટજો. ત તરબૂચ નો ત, 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 ત તરબૂચ નો ત. વેરી ગુડ બાળ મિત્રો, આપણી બીજી આ છેલ્લી લીટી પણ પૂર્ણ થઈ ગઈ. હવે આ નીચે જે ખાલી ખાના આપ્યા છે ને બાળ મિત્રો, એમાં આપણે જાતે જ ત તરબૂચનો ત લખવાનો છે. તો બાળ મિત્રો, હવે આપણે લખવાની શરૂઆત કરીશું, પણ એકવાર હું તમને લખીને બતાવું ને પછી તમે બધા જ મારી સાથે લખજો. તો બાળ મિત્રો, પહેલા આપણે ઘૂંટ્યું હતું એ જ પ્રમાણે અહીંયા પહેલાં આવી રીતે આડો લીટો કરવાનો, પછી આવી રીતે અર્ધગોળ બનાવી દેવાનો, અને આડા લીટાને અડીને છામ ઊભો લીટો કરી દેવાનો, એટલે બની જાય ત તરબૂચનો ત. પહેલાં આડો લીટો, પછી અર્ધગોળ, અને પછી આવી રીતે ઊભો લીટો, એટલે બની જાય ત તરબૂચનો ત. તો ચાલો હવે તમે બધા જ મારી સાથે લખવાની શરૂઆત કરો. ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત. વેરી ગુડ બાળ મિત્રો, હવે આપણે આવ્યા બીજી લીટી, તો ચાલો તમે પણ મારી સાથે એ લખવાની શરૂઆત કરો. ત તરબૂચનો ત, 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 ત તરબૂચનો ત. વેરી ગુડ, આપણી બીજી લીટી પણ પૂર્ણ થઈ ગઈ. હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લીટી, તો ચાલો એ પણ આપણે લખીએ. ત તરબૂચનો ત, 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 ત તરબૂચનો ત. વેરી ગુડ બાળ મિત્રો, આપણે બધા જ ખાનામાં ત તરબૂચનો ત ઘૂંટ્યો અને લખ્યો. સરસ, હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ચિત્રો આપ્યા છે. બાળમિત્રો, આ ચિત્રો સેના આપ્યા છે તમને ખ્યાલ છે? આ બધા જ ચિત્રોમાં એનો પહેલો મૂળાક્ષર, મૂળાક્ષર ત આવતો હશે. કયો આવતો હશે? મૂળાક્ષર ત. આપણે બધા ચિત્રો જોઈશું, તો તમે જોજો બધા ચિત્રમાં પહેલો મૂળાક્ષર ત જ આવતો હશે. તો શેનું ચિત્ર છે? આ છે તલવાર. શેનું છે? તલવાર. બાળમિત્રો, નીચે તલવાર લખ્યું છે, એમાં પહેલો મૂળાક્ષર કયો છે? મૂળાક્ષર ત. સરસ બાળ મિત્રો, આપણે તલવાર બોલીએ ને ત્યારે પહેલો મૂળાક્ષર આવે, મૂળાક્ષર ત. સરસ, પછી આ બીજું ચિત્ર શેનું છે? આ છે તકિયો. બધાના ઘરે તકિયો હોય ને બાળ મિત્રો, અહીંયા નીચે તકિયો લખ્યું છે. તકિયામાં પહેલો મૂળાક્ષર કયો છે? મૂળાક્ષર ત છે ને. આપણે તકિયો બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર ત આવે. પછી આ છે બાજુમાં ચિત્ર આપ્યું છે, એ છે તગારું. શું છે બાળ મિત્રો? તગારું. હવે આપણે તગારું નીચે લખ્યું છે, તો પહેલો મૂળાક્ષર કયો છે? મૂળાક્ષર ત. સરસ, આપણે તગારું બોલીએ ત્યારે પહેલો જ આપણે મૂળાક્ષર બોલીએ એ છે મૂળાક્ષર ત. તો બાળ મિત્રો, આજે તમે મૂળાક્ષર ત લખતા, બોલતા, ઘૂંટતા, ઓળખતા બધું શીખી ગયા. ખૂબ સરસ, પણ આની ઘરે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તો તમે બધા જ મારી સાથે પાના નંબર 7 ખોલો. તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 7. અહીંયા પણ મૂળાક્ષર ત જ આપ્યો છે. અહીંયા તપેલીનું ચિત્ર આપ્યું છે. શેનું છે? તપેલીનું. બાળમિત્રો, મૂળાક્ષર ત ને આ ચિત્ર સાથે બોલવું હોય તો આવી રીતે બોલે. ત તપેલીનો ત, ત તપેલીનો ત, ત તપેલીનો ત. સરસ, પછી અહીંયા બાજુમાં જે મૂળાક્ષર ત આપ્યો છે એમાં આપણે બધાએ જ આવો રંગ પૂરવાનો છે. પછી અહીંયા મૂળાક્ષર ત ઘૂંટવાનો છે, પછી નીચે લખવાનો છે. અને બાળમિત્રો, નીચે ઘણા બધા મૂળાક્ષરો આપ્યા છે ને, એમાં તમારે મૂળાક્ષર ત ઓળખીને તેની ફરતે ગોળ કરવાનું છે. તો વાલીશ્રીને જણાવવાનું,
કે બાળક પાસે પાના નંબર 7 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.